નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે સુભાનપુરા વિસ્તારમાં આવી ગઈ છે અને સુભાનપુરા વિસ્તારમાં એક વડનું જે મહાકાય વૃક્ષ છે તે ગઈકાલ રાત્રિના સમયે ધરાશય થયું હતું. વડોદરા શહેરમાં જે રીતના ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ગુજરાતભરમાં જે રીતના ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશય થવાની ઘટનાઓ સામે આવી રહી છે. તો ક્યાંક ને ક્યાંક જે રોડ પર ભૂવા પડવાની પણ સમસ્યા છે તે દેખાઈ રહી છે. વડોદરા શહેરના જે આ સુભાનપુરા વિસ્તાર છે, ઇન્વોલ બીટની પાછળનો જે આ માર્ગ છે ત્યાં આગળ એક વડનું વૃક્ષ ધરાશય થયું હતું અને વડીવાળી જે ફાયર બ્રિગેડની ટીમ છે તે સ્થળ પર દોડી આવી હતી અને વહેલી સવારથી જ આ વૃક્ષ હટાવવાની, માર્ગ ખુલ્લો કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. હાલ અબ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે વૃક્ષ જે આ ધરાશય થયું હતું તેમાં એક કાર પણ દટાઈ હતી. કારને તો વડીવાળી ફાયર બ્રિગેડની ટીમે અત્યારે બહાર કાઢી લેવામાં આવી છે, પણ ક્યાંક ને ક્યાંક જે વૃક્ષ ધરાશય થતાં જે કાર છે એનો કચ્છર ધણ વળી ગયો હતો. વડીવાળી જે ફાયર બ્રિગેડની ટીમ છે તે સતત જ્યારે પણ આવી પરિસ્થિતિમાં હોય ત્યારે હર હંમેશા આગળ આવીને તેમના દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે આજે ઇન્વોલ બીટની પાછળ જે આ માર્ગ છે ત્યાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે વડોદરા મ્યુનિસિપાલ કોર્પોરેશન ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર આવીને જે વૃક્ષ હટાવવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. આપણી જોડે ફાયર બ્રિગેડના અધિકારી છે, તેમની સાથે જ વાત કરીશું. દાદા, ચોમાસું શરૂ થયું, તમારી કામગીરીમાં પણ વધારો, આજે સુભાનપુરા વિસ્તારમાં વૃક્ષ હટાવવાની કામગીરી વહેલી સવારથી જ કરવામાં આવી રહી છે. જી હા, નાઇટમાં જ કોલ આવ્યો હતો અમારે. નાઇટવાળા આવ્યા હતા, એના પછી અમે આયા. કામગીરી ચાલુ છે, કામગીરી ઘણી મોટી છે, એટલે હજુ ચાલી રહી છે. સવારે 6 વાગ્યાથી ચાલુ છે. કાર પણ દટાઈ હતી. હા, એક કાર અત્યારે દબાઈ રહી. અમે જેસીબી બોલાવીને પહેલાં ટ્રીમિંગ કર્યું ઝાડને, અને પછી જેસીબી બોલાવીને અધ્ધર કર્યું અને પછી કાર વ્યવસ્થિત કાઢી લીધી છે. અમે અત્યારે આ ઝાડ જે લટકી રહ્યું છે એને નીચે પાડવાની કોશિશ કરી રહ્યા. કોઈ જાનહાનિ થઈ નહીં? જાનહાનિ કોઈ થઈ નથી. આ ઝાડ તો હવે અંદાજો તો નહીં લગાવાય, પણ 300-400 વર્ષ જૂનું ઝાડ તો હશે. જી દર્શક મિત્રો, આ હતા ફાયર બ્રિગેડના અધિકારી, તેઓ દ્વારા જે જણાવવામાં આવ્યું કે એક કારને પણ અહીંયા નુકસાન પહોંચ્યું છે અને કાર પણ એટલું જે અહીંયા નુકસાન થયું છે કે કારનો કચર ધણ વળી ગયો છે. જે રીતના વડોદરા શહેરમાં જે પ્રી મોન્સૂનની કામગીરી હોય, સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ તંત્રને દર વખતે અપીલ કરતી હતી. ચોમાસા પહેલાં પણ અમે અપીલ કરતા હતા કે જ્યાં પ્રી મોન્સૂનની કામગીરી છે, વધારે જે મોટા જે વૃક્ષો છે તેની હટાવવાની કામગીરી, જેની ડાળીઓ છે તે કાપવાની કામગીરી, તે કોર્પોરેશને અમે વારંવાર રજૂઆત કરતા હતા કે પ્રી મોન્સૂન વરસાદ એક્ટિવ થતાં પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે, પણ ક્યાંક ને ક્યાંક અહીંયા પ્રી મોન્સૂનની કામગીરી નથી જોવા મળી રહી, જેના કારણે આજે આ વડનું વૃક્ષ, જે 300-400 વર્ષ જૂનું વડનું વૃક્ષ ધરાશય થતાં એક કારને નુકસાન પહોંચ્યું છે. મારા સહયોગી તમને આ કારના જે દ્રશ્યો બતાવી રહ્યા છે, એ કાર આપ જોઈ શકો છો કે આ અહીંયા વૃક્ષના નીચે પાર્ક કરી હતી ને તે દરમિયાન અહીંયા કાર પર આ વૃક્ષ પડતા કારનો કચર ધણ વળી ગયો છે. આ દ્રશ્ય જોઈ શકો છો કે કાર પર આ વૃક્ષ પડ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થવા નથી પામી, પણ જે કાર છે તે તૂટીને આખી ભૂકા બોલી ગઈ છે. હાલ જે કારના જે માલિક છે તેમની સાથે વાત કરીશું. દાદા, પડ્યું કાર, આખું નુકસાન થઈ ગયું છે. કુદરતી આફત છે, એમ આપણે કશું નથી કરી શકતા. 5-20 આ ઘટના ઘટી, તરત જોયું તો ગાડી દબાઈ ગઈ હતી. હા, ગાડી લોસ છે, કુદરતી આફત છે, એમ આપણે કશું નથી કરી શકતા. નથી થઈ તો થઈ જ નથી. કોર્પોરેશનમાંથી કોઈ પણ આ બાજુ ટ્રીમિંગ કરવા આવ્યું જ નથી અત્યાર સુધીમાં. જીબીમાં કેટલા ફોન કર્યા, ત્યાર પછી લોકો આ લાઈન કટ કરવાને બધું કરવા આવ્યા. અચ્છા અચ્છા, એટલે પ્રોપર કામગીરી તો મળતી જ નથી. કોઈ દિવસ ના કશું નથી, બચી ગયા છે. પ્રી મોન્સૂન ની કામગીરી તો ચાલુ જ છે, પણ આ અચાનક જ આ વર્ષો જૂનું ઝાડ છે. ટ્રીમિંગ આપણે અવારનવાર કરતા જ હોઈએ છે, પણ આજે સવારે 5 વાગે અચાનક જ ધડાકાભેર ઝાડ પડ્યું. કોઈ જાનહાનિ થઈ નથી, કાર નીચે દબાઈ ગઈ છે, એટલે ભગવાનની શુક્ર છે કે કોઈને કશું થયું નથી.
જી આ હતા એના કોર્પોરેટર, તેઓ દ્વારા જે જણાવવામાં આવ્યું. હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડની ટીમ અને કોર્પોરેશનની ટીમ પણ અહીંયા સ્થળ પર આવી પહોંચી છે અને જે વૃક્ષ હટાવવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરમાં જે પ્રી મોન્સૂનની કામગીરી જે કરવામાં આવવાની હોય, જે પહેલાં વરસાદ પહેલાં જે કરવામાં આવવાની હોય તેમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ હોય એના કારણે જે આ લોકો છે તેમના જાનમાલને નુકસાન થઈ રહ્યું છે. વળીવાળી જે ફાયર બ્રિગેડની ટીમ છે તે સવારથી જ અહીંયા સ્થળ પર આવીને વૃક્ષ હટાવવાની જે દમદોડ મહેનત છે તે કરી રહી છે અને હાલ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જીસીબીની મદદ લઈને વૃક્ષ હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. હાલ જે આ જે દ્રશ્યો જોઈ રહ્યા હતા એ સુભાનપુરા વિસ્તારમાં ઇન્વર્બીટ પાછળના જે આ માર્ગ છે ત્યાં જ ત્યાંની આ ઘટના છે અને અહીંયા જે એમજી વિશલની જે જીબીનો સ્ટાફ છે તે પણ અહીંયા સ્થળ પર આવી પહોંચ્યો છે અને જે આ વીજ કનેક્શનનો જે પુરવઠો ખોરવાયો છે તેને પણ રાબેતા મુજબ શરૂ કરવાની તેમને પણ તજવીજ હાથ ધરી છે. હાલ વળીવાળી ફાયર બ્રિગેડ દ્વારા ચોમાસા દરમિયાન જે અનેક જગ્યાઓ પર જે વૃક્ષો થવાના જે કોલ મળતા હોય છે તેવી જ પ્રકારનો અહીંયા પણ કોલ મળ્યો હતો. વન વે પણ એક બાજુનો કરી દેવામાં આવ્યો છે કેમ કે માર્ગ બંધ થઈ ગયો હતો ત્યારે. હાલ ફાયર બ્રિગેડની ટીમ એમજી વિશલની ટીમ સ્થળ પર પહોંચીને જે આગળની કામગીરી છે તે હાથ ધરી છે. મારા સહયોગી અભરાર સૈયદ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.